વાઘોડિયા રોડ ઉપર પણ આવેલી હરિયાળી હોટલની બાજુમાં ગલીમાં પરિવાર ચરસ્તા પાસે વ્રજલીલા સોસાયટીના રહીશોએ ગંદા પાણીને લઈને સૂત્રોચ્ચાર કરી નારાબાજી લગાવીને વિરોધ કર્યો હતો. ત્યાં સ્થાનિકોની માંગ છે કે છેલ્લા 5-6 વર્ષથી અમે લોકો વરસાદના પાણી ભરાય છે અને પછી ગટરનું પાણી પણ ઉભરાય છે. ગટરનું પાણી બધાના ઘરમાં જતું રહે છે, તે છતાં પણ વરસાદ બંધ થઈ ગયા પછી પણ 5-6 દિવસ લાગી જાય છે, પરંતુ પાણી સોસાયટીમાંથી ઉતરતું નથી. અને એ લોકોની માંગ છે કે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ ગંદા પાણીના ગટર ઉભરાય છે, દુર્ગંધવાળું સ્મેલ પણ મારે છે, ત્યારે રોગચાળો ફેલાશે અને કોઈ બીમાર પડશે અને કોઈનું મૃત્યુ થશે તો તેની જવાબદારી કોણ લેશે. તેમજ વારંવાર રજૂઆત કરતા છતાં પણ કોઈ પણ અધિકારી કે કાઉન્સિલર અહીંયા જોવા પણ આવતું નથી, જેથી અમને વહેલીમાં વહેલી તકે નિકાલ થાય તેવી અમે માંગ કરી રહ્યા છીએ. નામ છે તમારું, શું સમસ્યા છે? મિતુલભાઈ નામ છે મારું, મિતુલભાઈ પટેલ. સમસ્યા એ છે કે વ્રજલીલા સોસાયટી હરિયાળી હોટલની પાછળ પરિવાર ચાર રસ્તા, ત્યાં છેલ્લા 4-5 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. વરસાદ પડે, 1 કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય. અમારે અહીંયા તો અમારે સ્વિમિંગ પુલ થઈ જાય છે એવું કહેવાય. અમે લોકો એને સ્વિમિંગ પુલ ના પડે છે, વ્રજલીલા સ્વિમિંગ પુલ. પ્રોબ્લેમ એવો છે, હવે પાણી તો ભરાઈ જાય છે, વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ થતો નથી. ગટરોમાંથી ગટરોનું પાણી બહાર આવે છે. કોરોના કરીએ છીએ, હમણાં સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ છીએ, હવે આટલું ગટરનું પાણી જો ઘરમાં જશે તો જ્યારે અહીંયા કંઈક તકલીફ થઈ, પોઝિટિવ કેસીસ આવ્યા, આ બધું થયું, ત્યારે સરકાર જવાબદારી લેશે આની? પહેલો તો આ સવાલ છે મારો. બીજો સવાલ એ છે કે આ જે પાણીનો પ્રોબ્લેમ છે, અનેક વખત કોર્પોરેશનમાં આપણે કમ્પ્લેન કરી છે, કોઈ જોવા માટે તૈયાર જ નથી. અહીંયાથી અમારે જ્યારે બી કામ ધંધે બહાર જવું હોય એટલે તરી તરીને જવાનું એવું થાય છે. પલળીને જાઓ, વરસાદનું પાણી વધારે પડે એટલે બધા લોકો ગાડીઓ મૂકવા દોડાદોડી કરે કે ભાઈ ગાડીનું પ્રોબ્લેમ થશે અહીંયા, એવું કરીને. ગયા વર્ષે આટલું બધું પાણી આવ્યું, દરેકના ઘરમાં મોટું મોટું નુકસાન થયું છે, કેટલા લોકોના પ્રોબ્લેમ બી થયા છે, રાત્રે બિચારા વગર લાઇટોમાં બેસી બી રહ્યા છે. આ પાણીનો નિકાલ થાય એ બહુ જ જરૂરી છે. આના માટે કડકના કડક પગલાં લેવા માટે અમે વિનંતી કરીએ છીએ વ્રજલીલા સોસાયટી તરફથી. આના વિશે કોઈ જગ્યાએ તમે 4-5 વાર કમ્પ્લેન આપી, વોર્ડની અંદર જઈને ઘણા બધા અહીંયા વડીલો જઈને રિક્વેસ્ટ કરી, પણ આનું કોઈ સોલ્યુશન નથી. કોર્પોરેટરો જે બી છે બધાનું કહેવું છે કે આ તમે નીચાણવાળા વિસ્તારમાં છો એટલે પાણી તો રહેશે જ. અહીંયા આજે તમે ભેગા થઈને શું કર્યું? આજે અમે લોકોએ ભેગા થઈને અહીંયા એવું નક્કી કર્યું કે હવે અમે લોકો કોર્પોરેશનમાં કઈ કઈને થાકી ગયા એટલે અમે લોકો મીડિયા મિત્રની મદદ લઈશું. અમારે આજે સમય શું કર્યું? આજે અમે લોકોએ ભેગા થઈને નારાબાજી કરી, વિરોધ કર્યો કોર્પોરેશનનો, કેમ કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છેલ્લા 4-5 વર્ષથી થતું જ નથી. હવે તો એવું થાય છે 1 કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય. હવે આનું સોલ્યુશન કરવું બહુ જ જરૂરી છે અમને. સુનાવો મિતુલભાઈ.